યુક્રેનમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। આવા સમયે ભરૂચ જિલ્લાના પણ અનેક યુવક તેમજ યુવતીઓ ત્યાં ફસાયા હતા। જે પૈકી ભરૂચની વિદ્યાર્થીની આયશા શેખ પરત આવતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેમની મુલાકાત લીધી હતી। ભરૂચની 21 વર્ષીય આયશા ગુલામ મુસ્તફા શેખ યુક્રેનમાં આવેલા ટર્નોપિલ શહેરની ઇવાન હોર્બાસચેવિસ્કી નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। તેઓ એમબીબીએસના ચોથા વર્ષમાં છે। યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે તેઓ બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને પરિસ્થિતિ બદથી બદતર થઈ ગઈ હતી। તેઓના શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને સમાચાર આવતા હતા કે રશિયન સૈનિકો ભારી માત્રામાં એક્સપ્લોઝિવ સાથે આવી રહ્યા છે। આયશા જ્યાં રહેતી હતી ત્યાં નજીક જ એક મિસાઇલના ધડાકાએ સૌને ધ્રુજાવી દીધા હતા। આયશાએ પોતાના વિડીયોમાં વાત કહી હતી કે તેઓ નજીકના બંકરોમાં આશરો લેવા માટે ગયા તો ત્યાં પણ બંકર ફૂલ હોવાનું જણાવી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। આ બાદ ભારત સરકાર અને સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આ અંગે સનિષ્ઠ પ્રયત્નો કરી તેમને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવી હતી। આયશા પરત આવતા દિલ્હીથી સુરત સુધી મોકલવાની વ્યવસ્થા પણ મુમતાઝ પટેલે જ કરી હતી। વિદ્યાર્થીની આયશા ઘરે હેમખેમ પહોંચતા પરિવારજનોમાં પણ રાહત અને આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી। ફૈઝલ પટેલે આયશાના પરિવારની મુલાકાત લીધી હતી। તેમણે આયશાની આપવીતી સાંભળી હતી અને પરત આવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને પરિવારજનોને પણ સાંત્વના આપી હતી તેમજ આગામી દિવસોમાં કંઈ પણ જરૂર હોય તો પોતે સાથે હોવાની ખાતરી પણ ઉચ્ચારી હતી।